નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. આરટીઓ દ્વારા સરકારને કરવામાં આવ્યો પ્રસ્તાવ, અંગદાન બાબતે લોકોમાં જાગૃતતા લાવવાના થશે પ્રયાસો. ખાનગી કંપનીઓએ આઈટીઆઈમાં દર મહિને કરવા પડશે જોબફેર. રાજકોટ સહિત 500 આઈટીઆઈ કેન્દ્રોમાં અપાશે તાલીમ. ધારીના ગળધરાના ખોડિયાર મંદિરને કરાશે વિકાસ. મંદિરનો વિકાસ કેવી રીતે કરવો તેના વિશે રાજુભાઈ ધ્રુવે આપી માહિતી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વાહન ચાલક પોતાની સંમતિથી અંગદાન કરવા ઈચ્છે તો આરટીઓ પણ તેની સાથે સંમત છે. ત્યારે લાયસન્સમાં હવે જે વ્યક્તિ અંગદાન કરવા ઈચ્છતી હોય તે લાયસન્સનું ફોર્મ ભરતી વખતે જણાવી શકે છે અને કોઈ અકસ્માત કે કુદરતી રીતે વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના અંગોનું પ્રત્યારોપણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને કરી શકાશે. આરટીઓ હવે એક નવી દિશા તરફ પગલું ભરવા જઈ રહ્યું છે. આરટીઓ દ્વારા હવે વાહન ચાલકો માટે અંગદાન કરવા માટેની સુવિધા કરી આપવામાં આવશે. તેના માટે અંગદાન કરવા ઈચ્છતી વ્યક્તિએ લાયસન્સ માટેનું ફોર્મ ભરતી વખતે અંગદાન માટેની વિગત આપવાની રહેશે, જેના દ્વારા વ્યક્તિ મૃત્યુ પછી પોતાના અંગોનું પ્રત્યારોપણ કરાવી જરૂરિયાતમંદને તેનો લાભ આપી શકશે. વાહન ચાલક પોતાના કયા કયા અંગોનું દાન કરવું તે પણ જણાવી શકશે. તે લાયસન્સના ફોર્મની પાછળ લખવાનું રહેશે. રાજ્ય સરકારે ઔદ્યોગિક ક્ષેત્રે સ્કિલ મેન્ડ પાવર પૂરો પાડવા માટે કુલ 500 કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કર્યા છે. ત્યારે તાલીમ આપનાર ખાનગી કંપનીએ તાલીમ મેળવનારને રોજગારી મળી રહે તે માટે દર મહિને રોજગાર મેળા યોજવા પડશે. રાજ્ય સરકારે ઉદ્યોગ ક્ષેત્રે તાલીમ આપવા માટે જે કૌશલ્ય કેન્દ્રો ખોલ્યા હતા તેમાં હવે ટેન્ડર પદ્ધતિથી પસંદગી પામેલ કંપનીને સોંપવામાં આવશે. પણ તે માટેની પૂર્વ શરત એ છે કે તાલીમ આપનારી ખાનગી કંપનીએ દર મહિને તાલીમાર્થીઓ માટે રોજગાર મેળાનું આયોજન કરવું પડશે, તેમજ આઈટીઆઈમાં તાલીમ આપનાર સ્ટાફને મહેનતાણું ચૂકવાશે. રોજગાર મેળામાં રોજગારીની તક મેળવવાના કામની ગુણવત્તા, લઘુત્તમ વેતન બાબતે તપાસ કરવામાં આવશે, તેમજ રોજગારી ન મેળવી શકનારને બીજી વખત રોજગાર મેળામાં ભાગ લેવાની તક આપવામાં આવશે. હું અશ્વિન ત્રિવેદી, આઈટીઆઈ રાજકોટમાં પ્લેસમેન્ટ એડવાઇઝર તરીકે કામ કરું છું અને ગુજરાત સરકારે જે આઈટીઆઈઓમાં દર માસે ભરતી મેળાનું જે આયોજન કરેલું છે એ ખૂબ આવકારદાયક છે. પરંતુ રાજકોટ આઈટીઆઈને એની અંદર છેલ્લા ઘણા વર્ષોથી પ્લેસમેન્ટ એડવાઇઝરી બ્યુરો કાર્યરત છે અને એમાં પરીક્ષા પૂરી થાય એ પહેલાં ઘણા બધા તાલીમાર્થીઓ માટે ભરતી મેળા મલ્ટીનેશનલ કંપનીઓના યોજવામાં આવે છે. છેલ્લા માસની જો વાત કરી તો ટાટા મોટર્સ, એ ઉપરાંત ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાણંદનું, એ ઉપરાંત હોન્ડા મોટરસાયકલ સ્કૂટર્સ હાંસલપુર પ્લાન્ટ, હીરો મોટો કોર્પ્સ હાલોલ ફેક્ટરી અને એ ઉપરાંત અન્ય કંપનીઓ જેવી કે ઇલેક્ટ્રોથર્મ અને સ્થાનિક કંપનીઓના અત્રે ઇન્ટરવ્યૂ રાખેલા હતા અને એમાં 320 કરતાં વધુ તાલીમાર્થીઓ પસંદ થયેલા છે અને આ રીતે સતત ભરતી મેળાનું આયોજન થતું હોય છે. રાજકોટ આઈટીઆઈમાં પ્લેસમેન્ટ બ્યુરોમાં જુદી જુદી કંપનીઓ કોન્ટેક કરતી હોય છે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને રાજકોટના તાલીમાર્થીઓ એ ભરતી મેળામાં ભાગ લેતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં ભરતી મેળામાં તાલીમાર્થીઓ દૂર દૂરથી આવતા હોય છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામના દેવડી ગામ સુધી ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં તિરંગા યાત્રા કુલ 21 ગામોમાં ફરી હતી, જેમાં કોડીનારના ધારાસભ્ય અને સાંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી તેમજ ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. 15મી ઓગસ્ટના પર્વ નિમિત્તે ભારતીય જનતા પક્ષે એક સુંદર સરસ મજાનો કાર્યક્રમ દેશવાસીઓને આપ્યો છે. એમાં આજે અમારી ગીર સોમનાથ જિલ્લાની 2 જિલ્લા પંચાયત, એક દેવડી દેદાની જિલ્લા પંચાયત સીટ અને એક વડનગર
જિલ્લા પંચાયત ગીર સોમનાથની બે સીટોનો અમારો આજનો તિરંગા યાત્રાનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના કુડીનાર બાણું ઉના ધારાસભા મત વિસ્તારની ગીર સોમનાથ જિલ્લાના બે જિલ્લા પંચાયતનો આજથી અમે તિરંગા યાત્રાનું પ્રયાણ કરી રહ્યા છીએ। અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું ગળદરા ખોડિયાર મંદિર એ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અને નાયબ કલેક્ટર ઠેસિયાએ આ મંદિરની મુલાકાત લીધી હતી અને સર્વે કર્યું હતું। આ મંદિરનું સર્વે કરી તેનું ડેવલપમેન્ટ કેવી રીતે કરવું જોઈએ તેની માહિતી રાજુભાઈ ધ્રુવે આપી હતી। કે હું માનું છું કે અમરેલી જિલ્લાનું અગ્રગણ્ય અને સૌથી મહત્વનું યાત્રા સ્થળ એક ખરા અર્થમાં શક્તિપીઠ એવું ખોડિયાર મંદિરની આજરોજ સૌ લોકો સાથે મુલાકાત લઈ અને આ તીર્થભૂમિ આ યાત્રાધામના વિકાસમાં યાત્રાધામ વિકાસ બોર્ડ શું કરી શકે, પ્રજાની યાત્રાધામ વિકાસ બોર્ડ પાસે ભારતીય જનતા પક્ષની સરકાર પાસે શું અપેક્ષાઓ છે એ અંગે આજે રૂબરૂ મુલાકાત લઈ લોકોના અભિપ્રાયો જાણ્યા હતા। દર્શનાર્થીઓ યાત્રાળુઓની સાથે પણ ભેટ થઈ ભારતીય જનતા પક્ષની સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અમારો એક જ સંકલ્પ છે, જ્યાં યાત્રાળુ જ્યાં દર્શનાર્થી ત્યાં સુવિધા। સામાન્ય રીતે લોકો 50-60 કે 70-75 વર્ષનું આયુષ્ય ભોગવતા હોય છે ત્યારે આજના સમયમાં બહુ ઓછા એવા લોકો હોય છે જે પોતાની 5-7 પેઢીને જોઈ શકતા હોય છે। ત્યારે રાજકોટ શહેરમાં રહેતા મનજીભાઈ બારૈયા તેમજ ભૂરાભાઈ વાઢેર આ બંને વયોવૃદ્ધનું જીવન યુવા પેઢી માટે પ્રેરણાદાયક છે। દાદા, સૌથી પહેલાં તો હું તમને એ જ પૂછીશ કે તમારી જે દિવસની શરૂઆત છે તમે સવારે વહેલા ઉઠીને શું કરો છો? વહેલા ઉઠીને નાવાનું અને પછી ગીતા, પછી અમારે જમીન પછી વાળીએ દેવાનું, બધા ખેતરને આંટો મારવાનો, જે માણસો શું કામ કરે છે કે શું નથી કરતા એને ચીંધવાનું। પછી તમે જમવામાં શું શું લ્યો છો? જમવામાં બસ રોટલી ને દૂધ, સાદું ભોજન, દૂધ ને રોટલી। સવારે ઉઠવાનો સમય શું હોય છે તમારો? ઉઠવાનો સમય 5 વાગ્યાનો, બરાબર 5 થી 4 વાગ્યાનો। આખા દિવસ દરમિયાન તમે શું શું પ્રવૃત્તિ કરો છો? આખો દિવસ પછી શું છે કે વાળીએ અને કોઈ પણ મહેમાન આવે એની સરભળા કરવાની, અમારે આ સમૂહ લગ્નનું આયોજન પહેલાંથી શરૂ કર્યું છે એ અટાણે અમારે હવે શરૂઆત કરવાની છે। રક્ષાબંધનના દિવસે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજ દ્વારા દરિયાકાંઠે પૂજા કરવામાં આવી હતી ત્યારે માછીમારોને રોજગારી મળી રહે તેમજ દરિયો ખેડતા સમયે કોઈ હોનારતનો સામનો ન કરવો પડે તેવા હેતુથી પૂજા કરવામાં આવે છે। દરિયાની પૂજા બાદ તેઓ પોતાના ધંધામાં વ્યસ્ત થઈ જાય છે। આ પૂજા વિધિમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના જીતુભાઈ કુહાડા તેમજ નરસિંહભાઈ આગિયા સહિતના આગેવાનોએ દરિયાદેવની પૂજા અર્ચના કરી હતી। દરિયાની પૂજા કરવાનું કારણ એ છે કે દરિયા માછીમારોનો ધંધો છે, ખાલી દરિયાદેવ સાથે જ, અને માછીમારી રોજીરોટી આવતી હોય તો દરિયા સાગર સાથે, એટલે દર વર્ષે ફિશિંગ ચાલુ થવાની પહેલાં સમાજની પરંપરા મુજબ દરિયાદેવની આ પૂનમના દિવસે, નારિયેળી પૂનમના દિવસે પૂજા થાય છે। તે પ્રમાણે સમાજ દ્વારા પૂજા કરવામાં આવી છે અને દરિયાદેવને પૂજા કરીને પ્રાર્થના કરવામાં આવે છે કે આખા ગુજરાત અને આખા ભારત દેશના જેટલા માછીમારો છે તે લોકો ફિશિંગ કરવા જાય, એને કોઈ ઉનાળત ન લડે અને માછીમારનો વ્યવસાય છે એટલે માછીની સંખ્યા વધુ રહે અને કોઈ માછીમાર દુઃખી ન થાય એટલા માટે આ પૂજા કરવામાં આવે છે। હાલ ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોય તેમ અનેક અર્બન ગુજરાતી ફિલ્મોમાં હાલના પ્રવાહ સાથે બની રહેલી હાલની ફિલ્મોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે ત્યારે હજુ એક ગુજરાતી મૂવી નવરી બજાર રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મ વિશે વધુ માહિતી આપવા નવરી બજાર ફિલ્મના કલાકારોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને ફિલ્મ વિશે વધુ માહિતી આપી હતી। લોકેશન પણ ગુજરાતની પહેલી ફિલ્મ કે જે મેં હૈદરાબાદ રામોજીરાવમાં શૂટિંગ કર્યું, ગોવામાં કર્યું, પ્લેનના આખા કોમેડી સિક્વન્સ લીધા, જે લોકો ST થી લગઝરીમાં ગયા ના હોય એ પ્લેનમાં બેસા શું અસર થાય એમને ખબર ના હોય, બારી ના ખોલાય, બારી ખોલવા જાય વોમિટ કરવા જાય, એમની સીટ બગાડે, આ ટાઈપની હળવી લાઇટ કોમેડી
અને સમાજના દરેક વર્ગને સ્પર્શે કે દરેક જણા પહેલી વાર પ્લેનમાં જતા હોય શું દશા થાય. આ બધી સરસ મજાની વાત, બહુ સરસ કોમેડી છે. મેસેજ એ જ કે યુવાનો જે છે એને આપણે નવરી બજાર કહીએ છીએ, પણ એ નવરી બજાર નથી, એ યુવાનોને તમે સાચી દિશા આપો. જે અત્યારે મોદી સાહેબનું સૂત્ર છે કે યુવાનો જે છે એ જ આપણું દેશનું ધન છે, ભવિષ્ય છે, એને જો સાચા માર્ગે વાળવામાં આવે તો દેશની પ્રગતિની અંદર એ આપણને મદદરૂપ થઈ શકે. આ વર્ષે 2016ના અંત સુધીમાં અમદાવાદ સર્વિસ ટેક્સ ડિવિઝને રૂપિયા 1578 કરોડની આવક કરી છે, જેને લઈ ગુજરાતમાં સર્વિસ ટેક્સની આવકમાં 38% વધારો જોવા મળી રહ્યો છે. તેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હેમા પંગુર. જી વિભૂતિ, ગુજરાત સરકારને સર્વિસ ટેક્સની આવકમાં 38% વધારો થયો છે. ગયા વર્ષે આ આવક છે તે અંદાજે 1100 કરોડ જેટલી હતી, જે આ વર્ષે વધીને 1500 કરોડ જેટલી થઈ ગઈ છે. આ વધારાનું કારણ એ પણ હોઈ શકે કે આ વર્ષે જે સર્વિસ ટેક્સના દરમાં 1% વધારો થયો છે, તેથી આ સરકારની આવકમાં પણ વધારો થયો છે. તદુપરાંત નવી જે સર્વિસ છે તે સર્વિસ સેક્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં આવી છે, એટલે કે અસંખ્ય સેવાઓ છે તે સર્વિસ સેક્ટરમાં છે તે લાદી દેવામાં આવી છે, જેના કારણે પણ સર્વિસ સેક્ટરમાંની આવકમાં વધારો થયો છે. અને વધુમાં આપણું જે ગુજરાતનું અમદાવાદ છે તે આખા દેશભરમાં આવકની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે. ઇન્કમ જનરેશનમાં અમદાવાદ છે તે દેશભરમાં બીજા સ્થાને રહ્યું છે, જેના કારણે સર્વિસ પ્રોવાઈડર્સ છે તે ગુજરાતમાં વધારે છે અને તે લોકો સર્વિસ ટેક્સ ભરવામાં ખૂબ જ નિયમિત છે, જેના કારણે સર્વિસ ટેક્સની આવક છે તે વધી છે. જી વિભૂતિ, આભાર હેમા. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગુણવંત નિમાવત સ્મારક ટ્રસ્ટ અને તાપીબેન ભીખુભાઈ કાણકિયા ચાવાળાના સહયોગથી સાવરકુંડલાના મોખરા હનુમાનજી મંદિરે સેવા યજ્ઞ ગ્રુપ દ્વારા 137મો નેત્ર યજ્ઞ નિદાન કેમ્પ વિનામૂલ્યે યોજાયો હતો, તેમજ આંખના દર્દીઓને દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી અને સારવાર કરવામાં આવી હતી. સાવરકુંડલામાં ઉંગર ઓફિસે છેલ્લા 4-5 વર્ષથી કેમ્પ કરવામાં આવે છે અને દર મહિનાના ત્રીજા બુધવારે એ કેમ્પ કરવામાં આવે છે. આ 138મો કેમ્પ છે. આજે કેમ્પમાં 160 જેવા દર્દીઓની તપાસ કરવામાં આવી અને એમાં 44 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે દાખલ કરેલા છે. અહીંયા જ તેમની ડાયાબિટીસની તપાસ કરી અને ઓપરેશન માટે લઈ જવામાં આવે છે. નેત્રમણી મૂકી ટાંકા વગરનું ફેકો સર્જરીથી ઓપરેશન કરી દેવામાં આવે છે, પાછા અહીંયા મૂકી જવામાં આવે છે. દર્દીઓને એક પણ પૈસાનો ખર્ચો થતો નથી. આ બધું તમામ આયોજન મોખરા હનુમાનજીના ગુરુ શ્રી વિજયગીરી બાપુ તરફથી કરવામાં આવે છે. તમામ ગામના લોકોએ આ ત્રીજા બુધવારે થતા કેમ્પનો લાભ લેવો જોઈએ. સાવરકુંડલામાં પેટ્રોલિંગ દરમિયાન મણિનગર વિસ્તારમાં આવેલ નુરાની નગરમાં રહેતા યુનુસ ઇકબાલભાઈ નામનો શખ્સ મોટરસાયકલ પર વિદેશી દારૂની 21 નંગ બોટલ તથા બિયર ટીન નંગ 8 મળી કુલ 5,850ના મુદ્દામાલ સાથે નીકળતા પોલીસે તેમની મોટરસાયકલ મળીને કુલ રૂપિયા 36,850ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, તેમજ પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 17-8-2016 રોજ પીઆઈ શ્રી ગોસ્વામી સાહેબને બાતમી હકીકત મળી કે યુનુસ ઇકબાલભાઈ જોશના રહ્યા મણિનગરવાળો ઇંગ્લિશ દારૂની બોટલોનું વેચાણ કરતો હોય અને અમુક બોટલો એમના ઘરમાં રાખેલ હોય, જેથી સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન એમના ઘરે રેડ કરતા કુલ 29 બોટલો ઉપરાંત ઇંગ્લિશની તથા બિયરના ટી મળી કુલ 5,800નો, તેમજ યુનુસનું મોટરસાયકલ કે જેમાં એ દારૂની હેરાફેરી કરતો હોય તથા એક મોબાઈલ ફોન કે જેના દ્વારા એ ડિલિવરી કરતો હોય. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. उसकी खुशबू हर जगह महकाए. थैंक यू रजानी.
सेहत और स्वाद रसोई के संग सबकी पसंद के मसाले जीवन भर का अतूट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस। સૌરાષ્ટ્રમાં પહેલી જ વાર દ્વારકામાં 5 સ્ટાર કેટેગરીમાં હોટલ કમ રિસોર્ટ વિશાળ 15 એકરમાં આ રિસોર્ટમાં વિલા બુક કરાવો અને મેળવો હોટલમાં રેવન્યુ ઇન્કમની ભાગીદારીમાં આજીવન નફો આધુનિક સુવિધાથી સજ્જ વિલા જેમાં 1 BHK 50 લાખ 1 BHK સુપર ડિલક્સ 60 લાખ 2 BHK સુપર ડિલક્સ 80 લાખ માત્ર 1,50,000 ટોકન આપી 40% રકમ 9 મહિનામાં ભરી બુક કરાવો અને મેળવો 60%ની બેંક લોન હાઉથ્રોન સ્યુટ્સ બાય વિન્ધમ પ્રેઝન્ટિંગ એન ઇકોવિચ્યુઅલ રિસોર્ટ વેલકમ ટુ લક્ઝરી વિલાસ એન્ડ હાઉથ્રોન સ્યુટ્સ બાય વિન્ધમ દ્વારકા રેસ્ટોરન્ટ દ્વારકામતી કમલકુંડ ટ્રી હાઉસ આસન્સ પ્રાણા હર્બલ સ્પા એન્ડ વેલનેસ સેન્ટર ધ્યાન મેડિટેશન ગાર્ડન સસ્ટેનેબલ બાય ડિઝાઇન Distance from temple 4.5 km from the temple's main gate. Travel trek 8 to 10 minutes from the temple parking. Located directly on the national highway. Distance from the railway station 8.5 km approximately. Booking mate sampark karo Shri Balaji Enterprise Mavdi Main Road Rajkot. Amaro mobile number che 90330100001. અમારો બીજો નંબર છે 8488888033 ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ રાજકોટના હૃદય સમાન ત્રિકોણબાગ ચોકમાં ત્રિકોણબાગ કા રાજા રોજ સાંજે 8:30 વાગે મહાઆરતી અને 9 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા ગણપતિ મહોત્સવના પાયોનિયર જીમી અડવાણી આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવે છે તો પધારો ત્રિકોણબાગ રાજકોટ સહયોગ હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર જેમ કે ક્રિટિકલ કેર વિભાગ મેડિકલ વિભાગ સર્જિકલ વિભાગ ટ્રોમા સેન્ટર પ્લાસ્ટિક સર્જરી હાઈ રિસ્ક ડિલિવરી ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓર્થોપેડિક વિભાગ રેડિયોલોજી વિભાગ પેથોલોજી વિભાગ ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે તથા ગંભીર દર્દીઓ માટે આઈસીયુ અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે અહીંયા ડિલક્સ રૂમ સ્પેશિયલ રૂમ સેમી સ્પેશિયલ અને જનરલ વોર્ડ તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે મવડી મેઇન રોડ રાજકોટ અમારો ફોન નંબર છે 0281-23-60-343 અને અમારો બીજો નંબર છે 0281-23-60-344 આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281-23-60-342 વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, જેના પગલે શાકભાજીમાં પણ વધારો જોવા મળતો હતો ત્યારે હાલ ચોમાસું સારું જતાં શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે, જેના પગલે શાકભાજીના ભાવ ઘટ્યા છે. તેમજ તહેવારો પણ નજીકમાં હોવાથી ગૃહિણીઓના બજેટને પણ રાહત રહેશે, જેના ગૃહિણીઓને રાહત અનુભવી રહી છે. છેલ્લા 2 વર્ષથી વરસાદ ઓછો થવાને લીધે શાકભાજીનું ઉત્પાદન ઓછું થતું હતું, તેમજ બહાર બીજા રાજ્યોમાંથી શાકભાજી આયાત કરવું પડતું હતું, જેને પરિણામે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળતો હતો. શું છે કે આપણે અહીંયા આયા જાય વધારે થાય ને તો ભાવ ઘટી જ જાય,
બહારથી માલ આવે ને તો એનો ભાવ વધી જાય. અહીં કણ ઉત્પાદન વરસાદ પાણી સારા હોય તો અહીં કણ ઉત્પાદન વધારે થાય, તો 100 ની ભારી વેચાતી હોય એ 50 ની ભારી વેચાય. અને બહારથી આવે પાર્સલનો માલ આવે, બરાબર છે, એ બોરીઓ આવે તો એ ત્યાંથીને જે 20-25 રૂપિયાનો ભાવ હોય તો અહીંયા પૂગતા 50 રૂપિયા લાગી જાય. પછી અમે એ 50 ની ખરીદી કરી તો અમારે 60 રૂપિયા ત્યાં વેચવું જ પડે, એની ઓલીએ આ ભાવ વધી જાય છે. અત્યારે ઉત્પાદન કેવું છે શાકભાજીનું? સારું છે અત્યારે વરસાદ થઈ ગયો એટલે બધી આવે વધારે થઈ ગઈ છે. અમુક આઈટમમાં થોડીક તેજી હોય, ઉત્પાદન ઓછું એનું, બીજા બધા સરસ હાલે છે અત્યારે. હાલ આ વર્ષે શરૂઆતથી જ ચોમાસું સારું જતાં તેમજ સારા વરસાદને પગલે શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે અને શાકભાજીની આવક વધી છે, જેને લીધે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શાક પણ ઘણું આવે છે અને સારું આવે છે અને ભાવમાં ઘણો ફેર સારો એમ કેમ કે ઉમજા શાક પણ સારું આવે છે અને ભાવ એ વ્યાજબી છે અત્યારે. ઉમજા પહેલા મોંઘું હતું અને અત્યારે સસ્તું છે. મોંઘું હતું અત્યારે એમ કે સસ્તું ને સારું છે, ભાવ વ્યાજબી છે. આમ હાલમાં તહેવાર પણ નજીકમાં છે તેમજ પહેલાં જે શાકભાજી ઉત્પાદન ઓછું થવાને લીધે મોંઘું મળતું હતું તે હાલ સારા વરસાદને પરિણામે ઉત્પાદન વધતા સસ્તું બન્યું છે, જેને લઈને ગૃહિણીઓમાં રાહત જોવા મળી રહી છે. હાલ મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે ત્યારે જીવન જરૂરિયાત માનવામાં આવતી દવાઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે આ ભાવ વધારાની સ્થિતિ જાણવા માટે અબ તક ની ટીમ દ્વારા રાજકોટના વિવિધ મેડિકલ સ્ટોરની મુલાકાત લઈ ભાવ બાંધણાની સ્થિતિ તથા દવાના ભાવમાં થયેલ વધઘટ વિશે તટસ્થ માહિતી મેળવી હતી. દવાના ભાવમાં બેફામ વધારો થઈ રહ્યો છે તેવી વાતો ઠેર ઠેર થઈ રહી છે ત્યારે મેડિકલ સ્ટોરના માલિકના મતે દવાઓના ભાવ દરેક દવા કંપની દ્વારા નક્કી કરેલા હોય છે, તે જ દરે દરેક મેડિકલ સ્ટોર સુધી દવાઓ પહોંચતી હોય છે. પછી તેમના પર ડિસ્કાઉન્ટ આપવું કે નહીં તે દરેક સ્ટોરની અંગત પસંદગી હોય છે અને ભાવ વધારો કે ઘટાડો કંપનીઓ દ્વારા બદલવામાં આવે છે, તે જ સ્ટોર દ્વારા ગ્રાહક માટે ઉપલબ્ધ કરાય છે. મેડિકલ સ્ટોરનો કોઈ અંગત ફાયદો જોડવામાં આવતો નથી. બધા લોકો ડિસ્કાઉન્ટ નથી આપતા, અમે લોકો ડિસ્કાઉન્ટ આપીએ છીએ પણ કંપની તરફથી બધું સરખું જ હોય છે. અમે અમારા માર્જિનમાંથી કાપીને પબ્લિકને ફાયદો થાય એ માટે ડિસ્કાઉન્ટ આપીએ છીએ કે જેથી કરીને આમ પબ્લિકને થોડી ઘણી રાહત મળે, બરાબર છે. બાકી કોઈ એવું કંપનીમાં ભાગ કે એવું કંઈ હોતું નથી, કંપની તો બધાને સેમ રેટે જ દવા આપે છે. હવે ગમે તે ડિસ્કાઉન્ટ આપતા હોય એ પોતપોતાના માર્જિનમાંથી કાપીને આપે છે, પબ્લિકને ફાયદો થાય એટલા માટે. આમ પબ્લિક માટે તો સારું જ છે કારણ કે આમાં દવામાં તો કોઈ આમ પબ્લિકને કાંઈ ખબર નથી પડતી કે કઈ દવા કેટલાની બને શું છે એ તે. પણ ગવર્મેન્ટ જો નક્કી કરે કે બધાને આટલાની હેઠળ આટલાની નીચે આ પ્રાઇસ રાખવાની તો એ ખરેખર સારું કહેવાય એમ પબ્લિક માટે. જ્યારે ગ્રાહકોના મતે દવાના ભાવમાં લૂંટ ચાલી રહી છે પરંતુ દવા જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સામેલ થવા લાગી છે જેના કારણે ન છૂટકે દવા લેવી જ પડે છે ત્યારે ગ્રાહકોની જરૂરિયાતનો ફાયદો કંપનીઓ લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, તો તેમાં ભાવ બાંધણું થશે તો ગ્રાહકોને રાહત થશે. મારું નામ નાદિયા લાલાણી છે અને મને આ વાત યોગ્ય લાગે છે કે દવાના ભાવમાં ફેરફાર થવો જોઈએ. ભાવમાં ફેરફાર થશે તો અમને ગમશે અને એમને યુઝફુલ થશે. અમારે તો ફરજિયાત છે એટલે જે પણ ભાવ હોય લેવો પડે છે અને વધારે જ લાગે છે અમને પણ. ત્યારે દવાનું ભાવ બાંધણું થશે તે ગ્રાહકની આર્થિક મૂંઝવણને થોડીક રાહત આપશે. આજકાલ માણસની લાઈફ એટલી તણાવભરી થઈ ગઈ છે, બહારનું વાતાવરણ એટલું અશુદ્ધ થઈ ગયું છે કે માણસ જમવા કરતાં વધારે દવા ઉપર નભી રહ્યો છે, ત્યારે તેનો લાભ છે તે મેડિકલ કંપનીઓ લેતી હોય તેવું લાગી રહ્યું છે. દવાની જે કંપનીઓ છે તે બેફામ ભાવ વધારી રહી છે, ત્યારે અત્યારે 118 કંપનીઓ સામે છે તે કેસ ચાલવા જઈ રહ્યો છે, જેને લઈને આપણે મેડિકલ સ્ટોર્સની મુલાકાત લઈ રહ્યા હતા અને મેડિકલ સ્ટોરના ઓનરને આપણે પૂછવાના હતા. પરંતુ અત્યારના એટલું બધું એમાં કાળાબજારી ચાલી રહી છે કે કોઈ પણ મેડિકલ સ્ટોરના ઓનર છે તે કાંઈ પણ બોલવા તૈયાર જ નથી. અત્યારે આપણે વોકહાર્ડ હોસ્પિટલની બહાર છીએ ત્યારે વોકહાર્ડ હોસ્પિટલની ફાર્મસીમાં જઈને પણ આપણે આ ભાવ વધારા વિશે અને તેના કારણો પૂછવાની કોશિશ કરી, પરંતુ કોઈ જ કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે તેનો મતલબ શું સમજો? શું ત્યાં અંદરખાને શું ચાલી રહ્યું છે? શું અંદરખાને તે લોકો ભાવ છે એ વધારો કંપનીઓ આપી રહી છે કે ફાર્મસીવાળા પોતે પોતે ભાવ વધારો કરી રહ્યા છે? તે તો હવે જોવાનું રહ્યું.
કેમેરામેન પ્રતિક લીંબાણી સાથે રિપોર્ટર હિમા પંગુર, અબ તક ચેનલ, રાજકોટ. ફ્રેન્ડ્સ ક્લબ રાજકોટ દ્વારા મંદબુદ્ધિ, બાળ અપંગ, ગૃહ સ્નેહ નિર્જર તથા ઝુંપડપટ્ટીના બાળકો માટે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિશેષ માહિતી આપવા ફ્રેન્ડ્સ ક્લબના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વધુ માહિતી આપી હતી. સૌની યોજનાનો 30 ઓગસ્ટના રોજ લોકાર્પણ થઈ રહ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહે તેવું આમંત્રણ રાજ્ય સરકાર દ્વારા પાઠવી દેવામાં આવ્યું છે, જે વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હેમા પંગુર. જી વિભૂતિ, ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે 30 ઓગસ્ટના રોજ સૌની યોજનાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે, જેના માટે રાજ્ય સરકારે વડાપ્રધાનને વિધિવત આમંત્રણ પાઠવી દીધું છે તથા સૌરાષ્ટ્રની મુલાકાત લેવા બદલ પણ વિનંતી કરવામાં આવી છે. આમાં સૌની યોજના દ્વારા શહેરના 5,000 ગામડાઓ સુધી છે પાણી પહોંચતું કરવામાં આવશે અને રાજ્યના છે મચ્છુ, આજી 3 અને ઊંડ સહિતના 10 જળાશયોમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવશે અને તેના દ્વારા ખેડૂતો છે તે વર્ષમાં 3 વખત પાક લઈ શકશે અને અનાજના ઓછા ઉત્પાદનની જે સમસ્યાઓ છે તે બધી પૂર્ણ થઈ શકશે અને જે ભારતનો આર્થિક વિકાસ થઈ શકશે. જી વિભૂતિ, સમાચારમાં એક નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. રિયો ઓલિમ્પિકમાં ભારતે જીત્યો 12મો બ્રોન્ઝ મેડલ. કુસ્તીમાં ભારતને મેડલ અપાવનારી સાક્ષી બની સૌપ્રથમ મહિલા. સરકારે રિલાયન્સને ગેસ ઉત્પાદન ઘટાડવા બદલ ફટકાર્યો, રૂપિયા 2,546 કરોડનો દંડ. બોર્ડ નિગમના કર્મચારીઓએ 7મા પગારપંચનો લાભ ન મળતા ઠાલવ્યો રોષ. રક્ષાબંધનના દિવસે જ રાખડી બંધાવવા જતા ભાઈનું અકસ્માતમાં થયું કમોત. દેશના જવાનો નડતી સમસ્યાને લઈને અર્ધલશ્કરી દળના નિવૃત્ત જવાનો આંદોલનના માર્ગે. બેંકોની બેડ લોન્સ વધવાનું પ્રમાણ ધીમું પડ્યું હોવાનો આરબીઆઈનો દાવો. સૌર અને પવન ઉર્જાથી ઉત્પાદિત થતી વીજળી થશે મોંઘી. વિશ્વની ઇનોવેટિવ ઇકોનોમિક યાદીમાં ભારત આવ્યું આગળ, 81મા ક્રમેથી 66મા ક્રમે મેળવ્યું સ્થાન. ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને સલમાન ખાન આપશે 1-1 લાખનો ચેક. અક્ષય કુમારે ભારતીય સેનાના પરિવારને રૂપિયા 80 લાખ આપી કરી આર્થિક સહાય. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. આરટીઓ દ્વારા સરકારને કરવામાં આવ્યો પ્રસ્તાવ, અંગદાન બાબતે લોકોમાં જાગૃતતા લાવવાના થશે પ્રયાસો. ખાનગી કંપનીઓએ આઈટીઆઈમાં દર મહિને કરવા પડશે જોબફેર. રાજકોટ સહિત 500 આઈટીઆઈ કેન્દ્રોમાં અપાશે તાલીમ. ધારીના ગળધરાના ખોડિયાર મંદિરને કરાશે વિકાસ. મંદિરનો વિકાસ કેવી રીતે કરવો તેના વિશે રાજુભાઈ ધ્રુવે આપી માહિતી. આ આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.